આજે દીક્ષા સામે ચડીને થાય છે કે નથી થતી? એટલા નાના નાના મહાત્માઓ તમારી સામે જ છે, દીક્ષા પણ તમારી સામે જ થઈ છે. મા બાપોએ આંખમાં એક પણ આંસુનું ટીપું પાડ્યા વગર દીક્ષા આપી છે. મેં દીક્ષા લીધી ત્યારે મને ખબર છે કે ચાલુ દીક્ષામાં અચાનક મારી નજર આમ ગઈ અને મારા બા એક ઝાડ પાસે ઉભા હતા. એ સરસ મજાના ઝાડ નીચે અમારી દીક્ષા થઈ હતી અને ઝાડને પકડીને એમને ચક્કર આવતા હતા, એ પડી ન જાય એટલા માટે એમણે પોતાનું ઝાડ પકડી રાખ્યું હતું. ત્યારે મેં જોયું કે એક માં કેટલું મસ્ત બલિદાન આપી રહી છે. પીડા તો થાય, આ 40 વર્ષમાં તો કેટલું તો ચેન્જ આવી ગયું છે. મમ્મીઓ સામે ચડીને દીકરાને મૂકી જાય છે, આ દીકરાને તૈયાર કરો, મારે આ દીકરાને દીક્ષા આપવી છે. આજના કાળમાં મા બાપો સામે ચડીને છોકરાને ચારિત્રના માર્ગે મૂકે છે. તમે તમારા સંસારમાં ફ્રસ્ટ્રેટ થઈ જાઓ, નાની નાની બાબતમાં, ફેંકી દેવા જેવી બાબતમાં. સાચું બોલો, 5મા ધોરણમાં કે 7મા ધોરણમાં આપણે ફેલ થયા અને એ વખતે આપણે કેવું લાગતું હોય? આમ મોઢું બતાવવા જેવું ભારે લાગે ને. અને પાછા 4થા સુધી ફર્સ્ટમાં આવતા હોઈએ અને 5મામાં ફેલ થયા, બધા મૂડ આવે આપણી, અને એ વખતે આપણને એમ થઈ જાય કે સાલું એના કરતાં મરી જવું સારું, નથી ભણવું. એ જ આપણે આગળ જઈને સીએમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયા હોઈએ, આમ ગુજરાત સમાચારના પ્લસની પૂર્તિમાં પહેલા પાને આપણો ફોટો આવ્યો હોય અને એ વખતે તમને કોઈ યાદ કરાવે, દોસ્ત યાદ કર 5મામાં તું જ્યારે ફેલ, એ શાંતિ રાખને, એવું બધું શું કામ યાદ કરાવે? થાય કે ન થાય? કેમ વાગોળો? અરે યાર એ દિવસે તો હું કહ્યું, અરે આવું કોઈ વાગોળ? જ્યારે જ્યારે ફ્રસ્ટ્રેટ થવાનું આવે ત્યારે ત્યારે એટલું જ વિચારો, આ પળ પણ વહી જશે. ઓકે, એસ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ એલ ઇઝ ઇક્વલ ટુ એફ ઇઝ ઇક્વલ ટુ કેટલા બાકી રહ્યા? આઈ ઈ બે સ્પેલિંગ વધારે નથી. આઈ બોલો, આઈ એટલે ઇન ઇન્ટેલિજન્ટ, એન્કરેજ, ઇન્ક્રેઝ, ઇન્ટરેસ્ટ. અરે યાર આપણી સેલ્ફી પાડી રહ્યા છીએ, અંદરના દોષોને બહાર લાવવાના છે. આપણામાં એવા કયા દોષો છે અને એ પણ પ્રગટ, હું કહું એટલે તમે સ્વીકારો, યસ સર મારા સાહેબ આ દોષ છે મારામાં, એમ ઉતાવળ નહીં કરો, જરા ધીરજ, ટાઈમ પૂરતો છે. ઇગ્નોર, ઇગ્નોરન્સ, ડિક્શનરી છેલ્લે ક્યારે જોઈ હતી? હવે તો આમાં જ આખી ડિક્શનરી આવી જશે. બોલો બોલો, પાસ? અમારા મહારાજ મને પૂછે ક્યારે પઝલ, પછી તરત પૂછે પાસ. બોલો પાસ. બોલો બોલો, જે આવડે બોલો. ઇન્ટ્રો એટલે એ તો થઈ ગયો, હવે સ્વાર્થનો પ્રકાર છે. ચાલો મોબાઈલ ખુલ્યા ખરા, કહી દઉં, આ ઈગો નથી ને, હું પૂછું કહી દઉં, તમે કહેતા નથી, ક્યાંય ઈગો હર્ટ નથી થતો ને? એમ છે ના, કહી દઉં, બોલવા દો અમને. ઈમેલ બોલો બોલો જલ્દી, તમે પાસે નથી બોલતા અને જવાબે નથી આવતા, કમાલ છે. હાસ, તમે પાસ થાવ તો હું હાસ થાવ. ઇનટોલરન્ટ વોટ મીન્સ? ઇનટોલરન્ટ એટલું લાંબુ કરો છો, ટૂંકું કરો, 4 અક્ષરમાં આવી જાય. આ સંસ્કૃત નથી ભણ્યા ને એનો પ્રોબ્લેમ છે. સંસ્કૃત ભણ્યા હોત તો ત્યાં ફાટ દઈને તમે બોલી શકત. અસહિષ્ણુ, સહન ન કરી શકે.
ઇન્ટોલરન્ટ, અસહિષ્ણુ. તમને ખબર છે નેપોલિયનના શબ્દકોશમાં એક શબ્દ નહોતો, કયો? એક સરે કીધું ને નેપોલિયનના શબ્દકોશમાં ઇમ્પોસિબલ નહોતો, તો ઓલા છોકરાએ કીધું તો ડિક્શનરી બદલી નાખ્યું છે એમાં, અમને શું કામ કહ્યું છે તમે? સમજવા જ માંગતા નથી કે ઓલું શું કહેવા માંગે છે. નેપોલિયનની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ નહોતો, તમારી ડિક્શનરીમાં સમતા જેવો શબ્દ જ નથી.